हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। आपने कई बंधारण की शुरुआत करी दी थी, जिनी अंदर आपने एक लेक्चर जोई गया। तो जो आगरनो लेक्चर न जो हो तो खास करीने जोई ले जो। आगरना लेक्चर नी अंदर आपने बंधारण की ऐतिहासिक पृष्ठभूमि की शुरुआत करी थी, जिनी अंदर मैं तमने कीधु हतु के बे वस्तु होय, ईस्ट इंडिया कंपनी अने ब्रिटिश ताजनु शासन। तो ईस्ट इंडिया कंपनी ना समय में कया कया एक्ट लावामां आव्या, कया कया कायदा लावामां आव्या एनी वात करी हती। ए कायदा नी अंदर थी एग्जाम नी अंदर शुं पूछाई जाय एनी पण आपणे वात करी हती। तो जो पहेलो लेक्चर न जोयो होय तो ऊपर आई बटन ऊपर लिंक करीने तमे जोई लेजो, साथे साथे तमने डिस्क्रिप्शन नी अंदर पण एनी लिंक तमने मळी जशे। तो लास्ट लेक्चर में आपणे ईस्ट इंडिया कंपनी, जेनो आपणे ऑलमोस्ट समय कही शकीए के ईस्वीसन 1773 थी लईने ईस्वीसन 1858 सुधीनो समय हतो, जेनी अंदर ब्रिटिश सरकार द्वारा घणा बधा एक्ट लावामां आव्या हता। अने ए एक्ट द्वारा जे ईस्ट इंडिया कंपनीनी जे सत्ताओ छे ए धीमे धीमे छीनवामां आवे छे। तो आनी डीपमां वात आपणे पहेला लेक्चरनी अंदर जोई गया हता, जेनी अंदर शुं थाय छे, सत्तानुं केन्द्रीकरण थाय छे। हवे वात करीशुं ब्रिटिश ताजना शासननी, एमना समयमां कया कया एक्ट आवे छे अने अहींया सत्तानुं विकेन्द्रीकरण कई रीतना थाय छे। બીજી વસ્તુ હું તમને કહી દઉં કે લાસ્ટ લેક્ચરમાં આ બધા એક્ટ મેં જે ચલાવ્યા હતા એની અંદર એક એક્ટની અંદર ઓકે નાની એવી ભૂલ થઈ ગઈ હતી, એ હતી ચાર્ટર એક્ટ 1833। ચાર્ટર એક્ટ 1833માં મેં તમને વાત કરી હતી કાયદા પંચની। તો એ જે કાયદા પંચ છે ને એ ઈસવીસન 1834માં લાવવામાં આવે છે, એ તમે સુધારી દેજો। લાસ્ટ લેક્ચરની અંદર જે લેક્ચર લીધો એમાં મારે 1773 થઈ ગયું હતું ભૂલથી। તો યાદ રાખજો, જે કાયદા પંચની સ્થાપના કરવામાં આવે છે એ ઈસવીસન 1834 ની અંદર કરવામાં આવે છે। ઓકે, ચાર્ટર એક્ટ 1833 આવે છે, એમાં એક વર્ષ પછી 1834 ની અંદર આ એક્ટ પ્રમાણે કાયદા પંચની સ્થાપના કરવામાં આવે છે અને એ કાયદા પંચના અધ્યક્ષ બને છે લોર્ડ મેકોલો। ક્લિયર? તો આ વસ્તુ તમે યાદ રાખી લેજો। ચલો, તો હવે વાત કરીએ બ્રિટિશ તાજનું શાસન। હવે સાહેબ, તમને પહેલો જ ક્વેશ્ચન થાય કે સાહેબ આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ પોતાનું કામ સારી રીતના કરી રહી હતી, તો બ્રિટિશ તાજનું શાસન લાવવાની જરૂર શું પડ્યું? તો અહીંયા તમે સમય જોઈ લખો કે ઈસવીસન 1858 છે। તો યાદ કરો, ઈસવીસન 1857માં શું થયું હતું? તો તમને ખબર છે કે વિપ્લવ થયો હતો અને એ વિપ્લવમાં આખા ભારતમાં શું થયા હતા, ઠેર ઠેર આંદોલનો થયા હતા। એ જે કહેવાય બ્રિટિશ સરકાર, એમના વિરુદ્ધ આંદોલનો શરૂ થઈ ગયા હતા, એ આપણે હિસ્ટ્રીમાં ડીપમાં ભણવાનું છે કે એની લાક્ષણિકતા શું હતી, કઈ કઈ જગ્યાએ કોને એનો કાર્યભાર સંભાળ્યો હતો, એનું કહેવાય કે એ સિપાઈ આંદોલન હતું કે ભાઈ કર્મચારીનું આંદોલન હતું કે ભાઈ લોકોનું આંદોલન હતું, કોને કોના ઉપર આ જે વિપ્લવ છે એને શું કીધું, એ બધી વસ્તુ હિસ્ટ્રીની અંદર જોવાની છે, એ આની અંદર આપણે જોવાની નથી। જો આની અંદર જોઈશું તો બહુ લેક્ચર લાંબુ થઈ જશે। હવે તમને આ જે અધિનિયમો છે, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ પૂરી થઈ ગઈ, હવે બ્રિટિશ તાજનું શાસન આવી ગયું, તો એમના સમયમાં કયા કયા અધિનિયમ લાવવામાં આવ્યા, કયા કયા કાયદાઓ લાવવામાં આવ્યા? તો આટલા કાયદાઓ લાવવામાં આવ્યા છે, જો છેલ્લે 1947માં છેલ્લો કાયદો લાવવામાં આવ્યો હતો ત્યાં સુધીને વાત કરવાની છે। તો સાહેબ, આ બધું કરવું જરૂરી છે? યસ, કરવું જરૂરી છે, કારણ કે મેં અમુક એવા પેપરો જોયા છે જેની અંદર ઇન્ડિયન હિસ્ટ્રી નથી પણ બંધારણ છે અને આમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે। તો તમે આવો ક્વેશ્ચન વાંચો અને તમને એવું થાય કે આરું સિલેબસની અંદર તો ઇન્ડિયન હિસ્ટ્રી હતી નહીં, તો આ ક્વેશ્ચન આવ્યો ક્યાંથી? તો આ ક્વેશ્ચન બંધારણને અનુરૂપ આવી ગયો હોય, કે બંધારણ છે એની જે શરૂઆત છે એ જ એના ઐતિહાસિક પૃષ્ઠભૂમિથી થાય છે અને એની અંદર આ અધિનિયમો આવી જાય છે, તો આમાંથી ક્વેશ્ચન બની શકે। બીજી વસ્તુ કહી દઉં કે અહીંયા હું હિસ્ટ્રીને આખું કવર નથી કરતો, અહીંયા બંધારણને લગતી જેટલી બાબતો છે એ એક્ટની અંદર બંધારણને લગતી જેટલી બાબતો આવે છે એ જ વસ્તુ કવર કરાવું છું। તો એવું પણ નથી કે ભાઈ વધારાનું અહીંયા હું કરાવું છું, ટુ ધ પોઈન્ટ કરાવું છું અને આ વસ્તુ તમારે કરવી જ પડશે, આમાંથી 100% ક્વેશ્ચન પૂછાય છે। તો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી જોઈશું, સાયમન કમિશન સુધી। એના પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે પાર્ટ 3, એની અંદર બાકીના જે છે એ જોઈશું અને એના પછી બંધારણ સભાની શરૂઆત કરાવી દઈશું। તો ત્રણ લેક્ચર છે, ત્યાં સુધી થોડું બોરિંગ લાગશે કારણ કે આ અધિનિયમો છે, ઓકે, એને હું સમજાવીશ તો કદાચ થોડું બોરિંગ લાગે, પણ ચોથા લેક્ચરથી તમારી જે બંધારણ સભા છે એને હું સ્ટાર્ટ કરી દઈશ, એટલે કે જે પ્રોપર બંધારણ છે એની શરૂઆત થઈ જશે। તો આ અધિનિયમમાં કયા કયા અધિનિયમ ભણીશું? તો આજના લેક્ચરમાં ભારત સરકાર અધિનિયમ 1858 ભણીશું, ભારત પરિષદ અધિનિયમ 1861,
92 અને 1909 ભણીશું અને ભારત શાસન અધિનિયમ 1919 ભણીશું. જે ભારત પરિષદ અધિનિયમ છે એ 1909 નો છે, એને મોલ્ટે મિન્ટો સુધારો કહેવામાં આવે છે. ઓકે, મોલ્ટે મિન્ટો સુધારો કહેવામાં આવે છે. અને જે શાસન અધિનિયમ 1919 છે એને મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો તરીકે ઓળખવામાં આવે છે. એની પણ આપણે આગળ વાત કરીશું કે આવા નામ કઈ રીતના પડે, એની અંદર શું છે, કઈ કઈ લાક્ષણિકતાઓ છે, આ બધી વસ્તુ આપણે આજના લેક્ચરની અંદર જોવાની છે. તો વન બાય વન એક એક કરીને આપણે શરૂઆત કરીએ. હવે સૌથી પહેલો જ ક્વેશ્ચન થાય કે આ ભારત સરકાર અધિનિયમ 1858 ની શરૂઆત, મતલબ કે 1858 ની જરૂરત કેમ પડી? કારણ કે હવે તમે જુઓ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનું ટોટલી રાજકારણ છે એ બધું પૂરું થઈ ગયું છે. હવે ટોટલી જે બધી સત્તાઓ છે કોને લઈ લીધી છે? બ્રિટિશ તાજે લઈ લીધી છે, એટલે કે બ્રિટિશ સરકારે લઈ લીધી છે. તો હવે બ્રિટિશ સરકાર પણ એમની રીતના કંઈક ચેન્જીસ કરવાના છે, કારણ કે આખી સત્તા છે એ આખી બદલાઈ ગઈ છે. તો એના માટે પહેલો અધિનિયમ લાવવામાં આવે છે, ભારત સરકાર અધિનિયમ 1858. ચલો તો એની આપણે વાત કરીએ. ભારત સરકાર અધિનિયમ 1858 ની વાત કરીએ તો આને ભારતના શાસનને સારું એટલે કે ગુડ ગવર્નન્સના નામથી પણ ઓળખવામાં આવે છે. એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ જાય કે કયા એક્ટને ગુડ ગવર્નન્સ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે, તો યાદ રાખજો ભારત સરકાર અધિનિયમ 1858, જેને ગુડ ગવર્નન્સ એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમને ખબર હોય કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે હતી ત્યારે શું હતું કે જે ગવર્નર, બંગાળના જે ગવર્નર હતા એનું પદ ચેન્જ કરીને ગવર્નર જનરલ કરી દેવામાં આવ્યું હતું, અને બંગાળના ગવર્નર જનરલનું પણ પછી પદ ચેન્જ કરીને શું કરી દેવામાં આવ્યું હતું? ભારતના ગવર્નર જનરલ કરી દેવામાં આવ્યું હતું. તો આ અધિનિયમ મુજબ જે ભારતના ગવર્નર જનરલનું પદ હતું એને સમાપ્ત કરી દેવામાં આવે છે અને એની જગ્યાએ વાઇસરોય બનાવી દેવામાં આવે છે. તો જુઓ કે જે ભારતના ગવર્નર જનરલ હતા એનું પદ છે એ રદ કરી દેવામાં આવે છે અને એની જગ્યાએ વાઇસરોય પદ મૂકી દેવામાં આવે છે. તો હવે તમે જુઓ કે એવું નથી કે ભાઈ ગવર્નર જનરલ હતા એને કાઢી મૂક્યા અને નવા વાઇસરોય બનાવી દેવામાં આવે, એવું નથી. એ વખતે પ્રથમ ગવર્નર જે જનરલ હતા, મતલબ કે આ જ્યારે કાયદો આવે ભારત સરકાર અધિનિયમ 1858, ત્યારે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કેનિંગ હતા. તો લોર્ડ કેનિંગને જ ભારતના જે ગવર્નર જનરલ હતા એમને જ વાઇસરોય તરીકે બનાવી દેવામાં આવે, એટલે કે વાઇસરોય બનાવી દેવામાં આવે. એટલે કે તમે જુઓ કે ખાલી પદનું નામ ચેન્જ થયું છે, વ્યક્તિ એમને એમ જ રહ્યા. જે ગવર્નર જનરલ હતા એ એમના એમ જ રહ્યા છે, ખાલી જે ગવર્નર જનરલનું પદ છે હવે એમને શું બનાવી દીધા? વાઇસરોય કહી દીધું, એટલે કે નામ શું આપી દીધું? વાઇસરોય આપી દીધું. તો અહીંયા યાદ રાખજો ભારત સરકાર અધિનિયમમાં જે ભારતના ગવર્નર જનરલનું જે પદ હતું જે ઈસ્ટ ઇન્ડિયા કંપની વખતે આવ્યું હતું એને રદ કરી દેવામાં આવે છે અને એની જગ્યાએ શું નામ આપી દેવામાં આવે છે? વાઇસરોય નામ આપી દેવામાં આવે છે. અને પ્રથમ વાઇસરોય કોણ બને છે? તો લોર્ડ કેનિંગ બને છે, જે તમે ઇમેજની અંદર જોઈ શકો છો. તો લોર્ડ કેનિંગ એ પ્રથમ વાઇસરોય બને છે. આગળ વાત કરીએ કે આ અધિનિયમ મુજબ કોર્ટ ઓફ ડિરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ, તમને ખબર છે કે બે વસ્તુ બનાવવામાં આવી હતી, કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એના વેપારિક ધોરણને સંભાળવા માટે કોર્ટ ઓફ ડિરેક્ટર બનાવવામાં આવ્યું હતું અને રાજનૈતિક કાર્યને સંભાળવા માટે બોર્ડ ઓફ કંટ્રોલ બનાવવામાં આવ્યું હતું. તો અહીંયા શું હતું? બેવડી નીતિ હતી, મતલબ કે બેવડી શાસન પદ્ધતિ ચાલતી હતી, કોર્ટ ઓફ ડિરેક્ટર હતું અને બોર્ડ ઓફ કંટ્રોલ હતું. તો આ બંનેને સમાપ્ત કરી નાખ્યું, મતલબ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની વખતે જે બે વસ્તુ બની હતી, કોર્ટ ઓફ ડિરેક્ટર જે એના વેપારિક ધોરણને સંભાળતી હતી અને બોર્ડ ઓફ કંટ્રોલ જે એના રાજનૈતિક વસ્તુઓને સંભાળતી હતી, તો આ બંને પદ છે, મતલબ કે બંને જે પરિષદ છે એને રદ કરી દેવામાં આવે છે અને એક નવું પદ ઊભું કરવામાં આવે છે અને એ છે સેક્રેટરી ઓફ સ્ટેટ, SOS, સેક્રેટરી ઓફ સ્ટેટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો હિન્દ સચિવ. ઓકે, તો હિન્દ સચિવ નામના એક પદની જોગવાઈ કરવામાં આવે છે, નવું પદ જ બનાવવામાં આવે છે. હવે તમને ક્વેશ્ચન થાય કે સાહેબ આ સેક્રેટરી ઓફ સ્ટેટ એ ક્યાં હશે? મતલબ કે જે વાઇસરોયના નીચે હશે કે વાઇસરોયના ઉપર હશે કે વાઇસરોયના જોડે હશે કામ કરવા માટે, ક્યાં હશે? તો આપણે એક ચાર્ટ દ્વારા એને સમજીએ. જો અહીંયા શું હતું? ભારતના ગવર્નર જનરલ હતા. અહીંયા શું હતું? ભારતના ગવર્નર જનરલ હતા. તો ભારતના ગવર્નર જનરલની જગ્યાએ હવે શું થઈ ગયું છે? વાઇસરોય થઈ ગયું છે. અને એના નીચે, મતલબ કે ભારતના ગવર્નર જનરલને નીચે બે બે વસ્તુઓ હતી, કાયદાકીય પરિષદ અને કારોબારી પરિષદ. આ એમના એમ રાખી, આ વસ્તુ અલગ હો, કોર્ટ ઓફ ડિરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ આ બંને વસ્તુ અલગ હતી, જે એને રદ કરવામાં આવી હતી. કારણ કે એક વેપારિક માટે હતું અને એક સેના માટે હતું, રાજનૈતિક માટે હતું, તો એ બેને રદ કરવામાં આવ્યા. પરંતુ જે ગવર્નર જનરલની નીચે હજુ બે પરિષદો હતી, જે એક કાયદાકીય હતી અને એક કારોબારી હતી, એ પણ આપણે મેં
ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કાયદાઓ છે એની અંદર મેં ચલાવ્યું છે કે જે ભારતના ગવર્નર જનરલ હોય એની અંદર પણ બે પરિષદો બનાવવામાં આવે છે, એક કાયદાકીય પરિષદ અને એક કારોબારી પરિષદ. હવે આને આપણે અત્યારના પોઈન્ટ ઓફ વ્યુથી જોઈએ કે અત્યારે જે રાજકારણ ચાલે છે એની અંદર પણ આવું છે. જો કે કાયદાકીય પરિષદ એટલે આજનું સંસદ કહી દો, શું સંસદ જે કાયદા બનાવતી હોય, અને કારોબારી પરિષદ એટલે સમજી લો કે મંત્રીમંડળ. ઓકે, મોદી સાહેબ છે એમનું મંત્રીમંડળ છે ને, તો એને શું કહેવામાં આવે, કારોબારી પરિષદ કહેવામાં આવે. તો વાઇસરોયના નીચે બે વસ્તુ હતી, એક કાયદાકીય પરિષદ એટલે કે જે કાયદા બનાવતી હોય, અને બીજી હતી કારોબારી પરિષદ જેને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પણ કહેવામાં આવે અને એમનું મંત્રીમંડળ પણ કહેવામાં આવે. હવે આ વાઇસરોયના ઉપર હશે સેક્રેટરી ઓફ સ્ટેટ. મેં તમને કીધું ને કે એક નવું પદ ઉભું કરવામાં આવ્યું અને એ છે સેક્રેટરી ઓફ સ્ટેટ, જેને કહેવામાં આવે છે SOS, અથવા તો ગુજરાતીમાં કહીએ તો હિન્દ સચિવના નામથી ઓળખવામાં આવે છે. હવે વાઇસરોય છે એ કોને કોન્ટેક્ટ કરશે, સેક્રેટરી ઓફ સ્ટેટને કોન્ટેક્ટ કરશે. અને આ જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે એ કોણ હશે, તો જે બ્રિટિશ સંસદ છે, જે ઇંગ્લેન્ડની અંદર જે બ્રિટિશરોની સંસદ છે, એમનો કોઈક મંત્રી છે એ સેક્રેટરી ઓફ સ્ટેટ બનશે. ફરીથી રિપીટ કરું છું, બ્રિટિશની અંદર જે સંસદ છે એમાંથી કોઈ એક મંત્રી SOS એટલે કે સેક્રેટરી ઓફ સ્ટેટ બનશે, એટલે કે એ બ્રિટિશ સંસદ સાથે કનેક્ટેડ હશે. તો અહીંયા તમે જુઓ કે એ માળખું તૈયાર કરવામાં આવ્યું કે ભારતની અંદર સૌથી હેડ ઉપર વાઇસરોય હશે, પણ વાઇસરોયને પોતાના કામગીરીની જે બધી જ રિપોર્ટ છે એ કોને કરવાની રહેશે, સેક્રેટરી ઓફ સ્ટેટને કરવાની રહેશે, અને સેક્રેટરી ઓફ સ્ટેટ છે એ બ્રિટિશ સંસદ સાથે કનેક્ટેડ હશે. ઓકે, હિન્દ સચિવ છે એ બ્રિટિશ સંસદ સાથે શું હશે, કનેક્ટેડ હશે. તો આ રીતના આખું એક માળખું બનાવવામાં આવ્યું. હવે જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે એટલે કે જે હિન્દ સચિવ છે, એમને હેલ્પ કરવા માટે અથવા તો એમને સહાય કરવા માટે એક સલાહકારી સંસ્થા બનાવવામાં આવે છે, જેની અંદર 15 સભ્યો હોય છે. તો એક 15 સભ્યોની કાઉન્સિલ બનાવવામાં આવે છે, જેને સલાહકારી સંસ્થા પણ કહેવામાં આવે છે, જેને અમુક પુસ્તકોની અંદર હિન્દ પરિષદનું પણ નામથી ઓળખવામાં આવે છે. તો કન્ફ્યુઝ ના થતા, કોઈ પુસ્તકની અંદર હિન્દ પરિષદ લખેલું હશે તો એનો મતલબ એ જ છે કે જે 15 સભ્યોની કાઉન્સિલ બનાવવામાં આવી છે જે હિન્દ સચિવને હેલ્પ કરવાની છે, તો એને જ હિન્દ પરિષદના નામથી પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા હિન્દ સચિવ થયા, અને હિન્દ સચિવને હેલ્પ કરવા માટે નવા 15 સભ્યોની એક કાઉન્સિલ બનાવવામાં આવી, જેને સલાહકારી સંસ્થા કહેવામાં આવે છે, જેને બીજા હિન્દ પરિષદના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો આ ટાઈપનું એક માળખું તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા જો આપણે વાંચી લઈએ કે હિન્દ સચિવને મદદ કરવા 15 સભ્યોની પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું. હિન્દ સચિવ એ બ્રિટિશ મંડળનો સભ્ય હશે અને બ્રિટિશ સંસદને જ જવાબદાર હશે. મતલબ કે ઇન્ડિયાની અંદર કોઈ એનો મતલબ કે ઇન્ડિયાની બધી વસ્તુઓ એને ખબર હશે, અને એમની જે પણ બધું કાર્ય થાય છે ભારતની અંદર એ બધું બ્રિટિશ સંસદની અંદર જે કંઈક ચર્ચા વર્ચા કરવાની હોય તો એ કરશે. ઓકે, તો એ કહેવાય ને કે ઇન્ડિયા અને બ્રિટિશ આ બંને વચ્ચેની એક કડી બની, કોણ, તો સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે હિન્દ સચિવ. તો મોસ્ટ IMP આ અધિનિયમ છે, આની અંદર 2-3 વસ્તુ થઈ છે જે એક્ઝામની અંદર પૂછાય. સૌથી પહેલા ગવર્નર જનરલનું પદ રદ કરવામાં આવ્યું અને એની જગ્યાએ વાઇસરોય થઈ ગયા. ઓકે, વાઇસરોય બનાવવામાં આવ્યા અને પ્રથમ વાઇસરોય બન્યા લોર્ડ કેનિંગ. બોર્ડ ઓફ કંટ્રોલ, બોર્ડ ઓફ ડિરેક્ટર એ બંનેને પણ રદ કરવામાં આવ્યા અને એની જગ્યાએ સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે હિન્દ સચિવનું પદ ઊભું કરવામાં આવ્યું. એમને હેલ્પ કરવા માટે 15 સભ્યોની પરિષદ બનાવવામાં આવી અને એ બ્રિટિશ સંસદ સાથે શું હશે, કનેક્ટેડ હશે. એટલે કે આ ટાઈપનું માળખું છે એ ઊભું કરવામાં આવ્યું. આઈ હોપ સો આ ડાયાગ્રામથી તમે ઇઝીલી સમજી શકો છો. હવે બીજા નંબરનો અધિનિયમની વાત કરીએ, પહેલો અધિનિયમ પૂરો થઈ ગયો, એના પછી આવશે ભારતીય પરિષદ અધિનિયમ 1861. હવે સાહેબ અહીંયા પરિષદ કેમ લખ્યું છે, મતલબ કે ભારતીય પરિષદ અધિનિયમ 1861 એવું કેમ લખ્યું, અહીંયા આ નામના પાછળનો મતલબ શું, તો સિમ્પલ વસ્તુ છે, તમને ખબર છે કે 1857 ની અંદર શું થયો, વિપ્લવ થયો. શું થયો, મોટો વિપ્લવ થયો, અને એનાથી જે બ્રિટિશ સરકાર છે એની આંખો ખુલી ગઈ કે ભાઈ આ જેવા તેવા તો છે ને, શાંતિથી તો રહેવાના નથી. ઓકે, આ ટાઈપનો જો વિપ્લવ ચાલુ રહ્યો તો ક્યાંક ને ક્યાંક અમને ધક્કો મારીને કાઢી મૂકશે. તો અહીંયા સિમ્પલ એમની માંગણી શું હતી, માંગણી એ હતી કે ભાઈ તમે ભારતની અંદર રહો છો, ઓકે, અમારા ઉપર રાજ કરો છો, અને તમારી જે કારોબારી સત્તાઓ છે, મતલબ કે જે તમારા બે ગૃહો છે, એક કાયદાકીય અને એક કારોબારી, મેં તમને આગળ વાત કરી બે ગૃહો છે, એક કાયદાકીય પરિષદ અને એક કારોબારી પરિષદ છે, એની અંદર કોઈ ભારતીય નથી, આવું થોડું ચાલે, બધા અંગ્રેજો,
કાયદા બનાવવા માટે પણ અંગ્રેજો, તમે કારોબારી ચલાવવા માટે પણ અંગ્રેજો, અમને ભારતની ભારતના લોકોને તો અંદર લો. ઓકે, તો મેન માંગણી છેલ્લે એ ઉભી થઈ કે 1857 માં એ માંગણી કરી કે ભાઈ ભારતના લોકોને પણ તમે રાજનીતિની અંદર એટલે કે એડમિનિસ્ટ્રેટરની અંદર અમને સામેલ કરો. તો એટલા માટે અહીંયા આ કાયદો લાવવામાં આવ્યો, ભારતીય પરિષદ અધિનિયમ 1861, એટલે કે એમની જે પરિષદ છે આ પરિષદની અંદર ભારતીય લોકોને તમે રાખો, અને એટલા માટે આનું નામ પડ્યું ભારતીય પરિષદ અધિનિયમ 1861. આવા ત્રણ અધિનિયમ આવશે, કેટલા? ત્રણ, જો 1861, 1892 અને 1909, આવા ત્રણ અધિનિયમ આવશે ભારતીય પરિષદ અધિનિયમ. ત્રણે ત્રણને આપણે સમજીશું કે કઈ રીતના ભારતનું જે સ્થાન છે, ભારતના લોકોનું સ્થાન છે, એ એમની પરિષદની અંદર એડ થતું જાય છે. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ 1861 નો ભારતીય પરિષદ અધિનિયમ. તો પોતાની કાયદાકીય પરિષદમાં ફેરફાર કરવાના કારણે ભારતીય પરિષદ અધિનિયમ એવું નામ અપાયું. વાઇસરોયે તેની કાયદાકીય પરિષદમાં, કારોબારીમાં તો નહીં, કારોબારીમાં તો ના આપે. ઓકે, કારોબારી એટલે શું કે અત્યારે સમજી લો કે મંત્રીપદ જે મોદી સાહેબ છે એમનું મંત્રીમંડળ છે, પર્સનલ મંત્રીમંડળ. ઓકે, જે કારોબારી મંત્રીમંડળ છે એની અંદર તો સ્થાન નહીં, કાયદાકીય જે પરિષદ છે ને એની અંદર ભારતના લોકોને સ્થાન મળશે. એમાં પણ કેવું, બિન સત્તાવાર સભ્યો તરીકે નામાંકિત કરવામાં આવ્યા. તો એ જો વાક્ય વાંચો કે વાઇસરોયે તેની કાયદાકીય પરિષદમાં ભારતીયોને બિન સત્તાવાર સભ્યો તરીકે નામાંકિત કર્યા. હવે બિન સત્તાવાર એટલે શું? મતલબ કે બેસી રહેવાનું. એ લોકો કાયદા બનાવતા હોય અંગ્રેજો, અને આપણે સાઈડમાં જઈને બેસી રહેવાનું, આપણે મત આપવાનો અધિકાર પણ નહીં, આપણે કંઈક ઉપરથી આમ કંઈક બોલવું હોય તો પણ એવો કંઈ અધિકાર નહીં, ખાલી બેસી રહેવાનું. ઓકે, જે એમ લોકો છે એમનું કામ કરતા હોય, જે કહેવાય કે જે ચૂંટણી થાય છે અંદર, કે જે પણ કંઈક વસ્તુ થાય છે એમાં કંઈક મત લેવાનું થાય છે, તો એ બધામાં કોઈ અધિકાર નહીં, ખાલી બેસી રહેવાનું. તો એને બિન સત્તાવાર સભ્યો તરીકે નામાંકિત કરે આ રીતના. ઓકે, અને એ પણ શેમાં? એમની કાયદાકીય પરિષદ છે એની અંદર, કારોબારીમાં તો નહીં. ઓકે, કારોબારીમાં તો નથી કરતા, ક્યારે કરે છે આવશે આગળ, પણ હજુ તો સિમ્પલ કાયદાકીય પરિષદ, એમાં પણ બિન સત્તાવાર સભ્યો તરીકે નામાંકિત કરવામાં આવ્યા. અને એ સૌથી પહેલા કયા ત્રણ ભારતીયો છે જેમને એમની કાયદાકીય પરિષદની અંદર સ્થાન મળ્યું? તો એક છે બનારસના રાજા, બીજા છે પટિયાલાના રાજા, અને ત્રીજા છે સર દિનકર રાવ. મોસ્ટ આઈએમપીયા ક્વેશ્ચન, સર દિનકર રાવ. કયા વ્યક્તિને સૌ પ્રથમ કાયદાકીય પરિષદની અંદર સ્થાન મળ્યું? તો સર દિનકર રાવ અને બાકીના બે રાજાઓ હતા. ઓકે, તો એક બનારસના રાજા, બીજા પટિયાલાના રાજા, અને ત્રીજા છે સર દિનકર રાવ. આ ત્રણ એવા સભ્યો જેમને સૌ પ્રથમ, એવા ભારતીયો જેમને એમની કાયદાકીય પરિષદ, અંગ્રેજોની કાયદાકીય પરિષદ છે એની અંદર બિન સત્તાવાર સભ્યો તરીકે નિમણૂક કરવામાં આવ્યા. આગળ વાત કરીએ, વાઇસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી એની અંદર પાંચમા સભ્ય ફાઇનાન્સ સભ્યની પણ નિમણૂક કરવામાં આવી. અત્યાર સુધી શું હતું, જે કારોબારી સભ્ય હતા એની અંદર ચાર વ્યક્તિઓ હતા, કેટલા? ચાર. હવે બીજા એક વ્યક્તિને ઉમેરવામાં આવ્યો ફાઇનાન્સ મિનિસ્ટર, જેમ કે અત્યારે આપણે છે ને નિર્મલા સીતારમણ, તો એ રીતના એક વ્યક્તિને પાછળથી આની આ અધિનિયમ મુજબ એડ કરવામાં આવ્યો, શું? ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે. ઓકે, એવું લખેલું છે. ચલો આગળ વાત કરીએ, મોસ્ટ આ અધિનિયમનું જો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ અથવા તો પૂછાઈ જાય એવી વસ્તુ હોય તો એ છે પોર્ટફોલિયો. એક્ઝામની અંદર આ વારે ઘરે ક્વેશ્ચન પૂછાયેલો છે કે કયા અધિનિયમ મુજબ પોર્ટફોલિયો સિસ્ટમ લાવવામાં આવી, કઈ પોર્ટફોલિયો સિસ્ટમ કયા અધિનિયમ મુજબ લાવવામાં આવી? તો એ છે ભારતીય પરિષદ અધિનિયમ 1861. આ મુજબ લોર્ડ કેનિંગ દ્વારા, અને કોને લાવી એ પણ યાદ રાખજો, લોર્ડ કેનિંગ જે પ્રથમ વાઇસરોય હતા, તો લોર્ડ કેનિંગ દ્વારા પોર્ટફોલિયો સિસ્ટમ લાવવામાં આવી. હવે આ પોર્ટફોલિયો સિસ્ટમનો મતલબ શું? અત્યારે પોર્ટફોલિયો સિસ્ટમ ચાલે છે, તો એક જ મંત્રીને એક કરતા વધારે કાર્યો સોંપો તો એને પોર્ટફોલિયો સિસ્ટમ કહેવામાં આવે. જેમ કે અત્યારે આપણે વાત કરીએ કે આપણા પિયુષ ગોયલ સાહેબ છે, પિયુષ ગોયલ સાહેબને કપડા મંત્રી પણ છે, ખાદ્ય મંત્રી પણ છે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પણ છે, એટલે કે ત્રણ ડિપાર્ટમેન્ટ છે એ એક જ મંત્રીને આપવામાં આવ્યા, તો આને શું કહેવાય? પોર્ટફોલિયો સિસ્ટમ કહેવામાં આવે. એટલે કે એક જ મંત્રીને એક કરતા વધારે તમે કાર્યો આપો તો એને શું કહેવાય? પોર્ટફોલિયો સિસ્ટમ. અને એ ક્યારે લાવવામાં આવી? 1861 ના અધિનિયમમાં લાવવામાં આવી. અને કોણ લાવ્યું? તો લોર્ડ કેનિંગ દ્વારા લાવવામાં આવ્યું છે. આગળ વાત કરીએ, મુંબઈ અને મદ્રાસને
કાયદા બનાવવાની શક્તિ પાછી આપવામાં આવી. જો તમને યાદ કરો, મેં તમને કીધું હતું અહીંયા શું થશે, કેન્દ્ર જે સત્તા છે એનું વિકેન્દ્રીકરણ થશે. ઈસ્ટ ઇન્ડિયા કંપની વખતે સત્તાનું કેન્દ્રીકરણ થયું હતું, જે બંગાળ અને મુંબઈ છે એમની પાસે જે કાયદા બનાવવાની સત્તા છે એ છીનવી લીધી હતી. કોને? ગવર્નર જનરલે. ઓકે, હવે આ કાયદા મુજબ શું થાય છે કે એમને પાછી આપી દેવામાં આવે છે કે ભાઈ તમે તમારી રીતના કાયદા બનાવી શકો છો. સેન્ટરની અંદર વાઇસ રોય છે એ તો કાયદા બનાવશે, સાથે સાથે પ્રાંતો જે બંગાળ છે, ઉત્તર પશ્ચિમ પ્રાંત છે, પંજાબ જે પ્રાંત બનાવવામાં આવ્યું તો એમને પણ કાયદા બનાવવાની સત્તા આપી દીધી કે ભાઈ તમે તમારા પ્રાંત માટે અલગથી કાયદા બનાવી શકો છો. બીજી વસ્તુ કે જે બંગાળ છે, ઉત્તર પશ્ચિમ પ્રાંત છે, પંજાબ છે, એમને ક્રમશઃ 1862 એટલે કે બંગાળને 1862, ઉત્તર પશ્ચિમ પ્રાંતને 1866 અને પંજાબને 1897માં વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું. હવે જો ધીમે ધીમે અત્યારનું જે માળખું ચાલે છે ને એ રીતના સેટ કરવામાં આવ્યું છે, એટલે કે કેન્દ્રની અંદર તો બે વસ્તુ હશે જ, એક કાયદાકીય પરિષદ અને એક કારોબારી પરિષદ. પણ એના અંડર જે પ્રાંત આવતા હોય, જ્યારે પણ પ્રાંત શબ્દ સાંભળો પ્રાંત, તો અત્યારનું રાજ્ય વિચારી લેવાનું. જ્યારે પણ આવો શબ્દ સાંભળો ને પ્રાંત, એટલે કે જે બંગાળ પ્રાંત છે અથવા તો પંજાબ પ્રાંત છે, તો એને તમારે રાજ્ય સમજી લેવાનું કે આ શું છે, આજનું રાજ્ય છે ને એને પ્રાંત કહેવામાં આવતું હતું. તો પ્રાંતની અંદર પણ શું બનાવવામાં આવી? વિધાન પરિષદ બનાવવામાં આવી. ઓકે, વિધાન પરિષદ બનાવવામાં આવી. ચલો તમારા માટે એક નાનો એવો ક્વેશ્ચન, અત્યારે કેટલા રાજ્યોની અંદર વિધાન પરિષદ છે? વિધાનસભા નહીં, વિધાન પરિષદ છે, આ તમારે કોમેન્ટ કરવાનું છે. ક્લિયર? તો વિધાન પરિષદ બનાવવામાં આવી. હવે વિધાન પરિષદ શું કરશે? કાયદા બનાવશે. જે રીતના રાજ્યના કાયદા બનાવવા હોય એ રીતના વિધાનસભા છે કે વિધાનસભાના લોકો છે એ રાજ્ય માટેના કાયદા બનાવશે. એ જ રીતના અહીંયા પણ પ્રાંત વાઇઝ શું બનાવવામાં આવી? વિધાન પરિષદ બનાવવામાં આવી, જે એ પ્રાંત માટે કાયદા બનાવશે. ઓકે, તો આઈ હોપ સો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. તો આ જે અધિનિયમ છે એમાંથી આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે ટાઈમ જુઓ, 1861, આ ટાઈમ કયો છે? 1861 નો છે. હવે ટાઈમ આવે છે 1885 અને એના પછી આવે છે 1892. હવે નેક્સ્ટ જે અધિનિયમ આવે છે 1861 પછી, એના પછી 1861 પછી કયો અધિનિયમ આવે છે? ભારતીય પરિષદ અધિનિયમ 1892. હવે તમને એવું ક્વેશ્ચન થાય કે ભાઈ આ પરિષદ લાવવાની જરૂર શું પડી, મતલબ કે આ અધિનિયમ લાવવાની જરૂર શું પડી? કારણ કે આગળ એક વસ્તુ થઈ હતી, એ છે 1885, અને 1885માં શું થયું હતું? INC ની સ્થાપના થઈ હતી, એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ હતી. આના વિશે આપણે ડીપમાં વાત કરીશું. ઓકે, કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કઈ કઈ રીતના, ઓકે, જે બંધારણ સભા બનાવવાનું છે એનું કાર્ય શરૂ કર્યું હતું અને કઈ રીતના બધું કામ કરતી હતી એ આપણે પછી વાત કરીશું. પણ એઝ ઓફ નાઉ આપણે અધિનિયમ ભણીએ છીએ, તો આપણે અધિનિયમને કન્ટિન્યુઅસ કરીશું. તો આ જે 1892 નો જે અધિનિયમ લાવવામાં આવ્યો, ઓકે, એના પાછળનું કારણ જ હતું INC, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી દીધી. હવે એમને એવું કીધું, ઓહો, તમે ત્રણ સભ્યોને રાખ્યા, ઓકે, કાયદાકીય પરિષદની અંદર તમે ત્રણ સભ્યોને રાખ્યા, ચાલતું હશે એવું, અને એ પણ બિનસત્તાવાર, તમે વધારે ભારતીયોને રાખો. ઓકે, તો અમને વધારે માંગ કરી, કારણ કે હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ છે, બધા ભેગા થયા છે, તો અંગ્રેજો સાથે ફરીથી દબાણ બનાવ્યું. શું બનાવ્યું? દબાણ બનાવ્યું, અને દબાણ બનાવીને કીધું ભાઈ તમે ભારતીયોને હજુ તમારી પરિષદની અંદર નિયુક્ત કરો, વધારે ભારતીયોને નિયુક્ત કરો. અને એટલા માટે પછી આ અધિનિયમ લાવવામાં આવ્યો, ભારતીય પરિષદ અધિનિયમ 1892. ઓકે, તો આના પાછળનું કારણ શું હતું? INC. તો INC દ્વારા જે પ્રસ્તાવો છે એ પ્રસ્તાવોનું પરિણામ બનીને શું આવ્યું? ભારતીય પરિષદ અધિનિયમ 1892 આવ્યો. આગળ વાત કરીએ તો આ અધિનિયમની અંદર શું હતું? તો કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભ્યોમાં ભારતીયોની બિન સત્તાવાર સભ્યોની સંખ્યાની અંદર વધારો કરવામાં આવ્યો. જે પહેલા ત્રણ સભ્યો એડ કર્યા હતા, હવે એનાથી પણ વધારે સભ્યોને એમની જે કાઉન્સિલ હતી, કઈ કાયદાકીય, હજી કારોબારી સભ્યોની અંદર તો નથી મૂક્યા ભારતીયોને, ખાલી જે કાયદા બનાવવા માટેની જે સભા છે, એમની પરિષદ છે, એની અંદર પણ બિન સત્તાવાર, પાછા હજુ પણ એમને કોઈ સત્તા નથી આપી, મત આપવાનો અધિકાર નથી આપ્યો, બિન સત્તાવાર સભ્યો તરીકે જ બીજા એડ કરવામાં આવ્યા. હવે બધા યાદ નથી રાખવાના, ઓકે, ત્રણ યાદ રાખ્યા પહેલા એ બસ છે, કે ભાઈ ત્રણ સભ્યો જે પહેલા ત્રણ એડ કરવામાં આવ્યા હતા એ યાદ રાખવાના છે, પછી તો ઘણા બધા લોકોને એડ કરવામાં આવ્યા એ બધા યાદ રાખવાના નથી. આ જે પરિષદમાંથી સૌથી બેસ્ટ ક્વેશ્ચન પૂછાય છે એ છે ચૂંટણી. ચૂંટણી શબ્દનો સૌથી પહેલો જે ઉલ્લેખ છે એ આ અધિનિયમમાં કરવામાં આવ્યો છે.
આ અધિનિયમની અંદર એવું કીધું કહેવામાં આવ્યું કે જે ભારતીયોને આપણે લઈએ છીએ કાયદાકીય પરિષદની અંદર જે ભારતીયોને લઈએ છીએ એ કયા આધાર ઉપર લઈશું તો યાદ રાખજો ચૂંટણીના આધાર ઉપર એ ચૂંટણી કોણ કરશે તો યાદ રાખજો એ અંગ્રેજો ચૂંટણી કરશે મતલબ કે એ પરોક્ષ રીતના થશે કઈ રીતના પરોક્ષ ચૂંટણી થશે એટલે કે પ્રત્યક્ષ ભારતના લોકો છે એ આ જેમ લોકસભાની ચૂંટણી આવે છે એ રીતના પ્રત્યક્ષ નહીં કરે ઓકે પરોક્ષ રીતના ચૂંટણી કરીને એ ભારતીય લોકોને કાયદાકીય પરિષદની અંદર એડ કરવામાં આવશે તો એવો ક્વેશ્ચન પૂછાય કે આ ચૂંટણી છે આ ચૂંટણીનો સૌથી પહેલો ઉલ્લેખ કયા અધિનિયમમાં થયો તો યાદ રાખજો ભારતીય પરિષદ અધિનિયમ 1892 ની અંદર થયો મોસ્ટ આઈએમ્પી ક્વેશ્ચન ઓકે ચૂંટણીનો સૌ પહેલો ઉપયોગ એ કયા અધિનિયમમાં થયો તો ભારતીય પરિષદ અધિનિયમ 1892 ની અંદર થયો આ યાદ રાખીશું હવે આગળ વધીએ નેક્સ્ટ આવે છે ભારતીય પરિષદ અધિનિયમ 1909 ચલો સાહેબ આગળનું તો ખબર પડ્યું હતું કે ભાઈ 1892 નો જે અધિનિયમ છે એ આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના દબાવ જે કરવામાં આવ્યો પ્રસ્તાવ છે એના પરિણામ રૂપ આવ્યો હતો પણ સાહેબ આ 1909 નો અધિનિયમ શું કરવા આવ્યો ભારતીય પરિષદ અધિનિયમ 1909 જેને મોર્લે મિન્ટો અધિનિયમ અથવા તો મોર્લે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ અધિનિયમ શું કરવા લાવ્યો તો એના પાછળનું કારણ હતું વચ્ચે એક બીજી ઘટના થઈ જાય છે 1905માં કઈ ઘટના બંગાળના ભાગલા તો અહીંયા તમે જુઓ કે 1892 નો જે અધિનિયમ છે એના પછી આવે છે 1905 અને 1905માં શું થાય છે બંગાળના ભાગલા થઈ જાય છે અને આ બંગાળના ભાગલા થાય છે તો ત્યાંના લોકો મતલબ કે ત્યાંની જે જનતા છે એમાં હિન્દુ અને મુસ્લિમ બંને ભેગા થઈને બંને આમ સામે નહીં બંને ભેગા થઈને અંગ્રેજો વિરુદ્ધ આવી જાય છે બળવો કરે છે અને કહેવાય છે કે એ સમયે એ બંગાળ છે એ એપિસેન્ટર બની ગયું હતું શેનું જે આંદોલનકારીઓનું ઓકે અને એ આંદોલનકારો એટલા કહેવાય છે કે એટલા હદ ઉપર એ વિસ્તૃત થઈ જાય છે તો એ બંગાળની અંદર એટલા બધા આંદોલન થઈ જાય છે કોના વિરુદ્ધ અંગ્રેજો વિરુદ્ધ અને એટલા માટે એમને શાંત કરવા માટે કારણ કે અહીંયા તમે જુઓ કે જ્યાં જ્યાં એકતા થાય છે જ્યાં જ્યાં એકતા થાય છે ત્યાં ત્યાં ભાગલા પાડવા માટે અંગ્રેજ સરકાર છે એ તત્પર થઈ જાય છે મતલબ કે અહીંયા તમે જુઓ કે હિન્દુ અને મુસ્લિમ એ લોકોએ અંગ્રેજોએ જોયું કે આ જે આંદોલન થાય છે એમાં હિન્દુ અને મુસ્લિમ આ બંને ભેગા થઈને આપણી સામે આંદોલન કરે છે તો ક્યાંક ને ક્યાંક આમની વચ્ચે પણ ભાગલા પાડવા પડશે ઓકે બંગાળના તો ભાગલા કરી દીધા હવે આપણે હિન્દુ અને મુસ્લિમ એમની જે એકતા છે અંદરોઅંદર એને તોડવી પડશે તો જ આ આંદોલન છે એ બંધ થશે અને ફરીથી આંદોલન નહીં થાય તો એમના માટે આ જે હિન્દુ અને મુસ્લિમોની એકતા તોડવા માટે ભારતીય પરિષદ અધિનિયમ 1909 લાવવામાં આવ્યો જેને મોર્લે મિન્ટો સુધારો કહેવામાં આવે છે હવે નામ મોર્લે મિન્ટો કેમ પડ્યું તો અહીંયા તમને ખબર છે કે બે વસ્તુ છે એક સેક્રેટરી ઓફ સ્ટેટ છે SOS જેને હિન્દ સચિવ કહેવામાં આવે છે તો જ્યારે આ અધિનિયમ લાવવામાં આવ્યો ત્યારે એ વખતેના હિન્દ સચિવ હતા મોર્લે કોણ હતા મોર્લે અને વાઇસરોય કોણ હતા તો વાઇસરોય હતા મિન્ટો તો મોર્લે મિન્ટો આ રીતના એનું નામ પડ્યું આ બંને ભેગા થઈને આ અધિનિયમ લાવ્યો મોર્લે મિન્ટો અને એટલા માટે મોર્લે મિન્ટો સુધારો કહેવામાં આવે છે તો કોણ હતા મોર્લે હિન્દ સચિવ હતા એ વખતે SOS સેક્રેટરી ઓફ સ્ટેટ અને મિન્ટો કોણ હતા તો એ સમયના વાઇસરોય હતા અને આ બંને ભેગા થઈને આ જે અધિનિયમ લાવ્યો એટલા માટે આને મોર્લે મિન્ટો સુધારો પણ કહેવામાં આવે છે તો એક્ઝામની અંદર ડાયરેક્ટ પણ ક્વેશ્ચન પૂછાય કે કયા અધિનિયમને મોર્લે મિન્ટો સુધારો કહેવામાં આવે છે તો 1909 ના અધિનિયમને કહેવામાં આવે છે તો આ પણ આપણે યાદ રાખીશું ચલો વાત કરીએ કે આ અધિનિયમની અંદર શું લખવા શું હતું મતલબ કે તો આ અધિનિયમ મુજબ કેન્દ્રીય અને પ્રાંતીય પરિષદોની સંખ્યાની અંદર વધારો કરવામાં આવ્યો અને કેન્દ્રીય પરિષદમાં કેન્દ્રીય જે પરિષદ છે આ કઈ કાયદાકીય પરિષદ જેની સંખ્યા 16 હતી એ સીધી સાઇન્ડ કરી દેવામાં આવી સાહેબ આનો મતલબ શું તો મેં આગળ તમને સમજાવ્યું કે અત્યારે શું છે કેન્દ્રની અંદર બે વસ્તુ છે એક કાયદાકીય પરિષદ છે અને એક કારોબારી પરિષદ છે અને પ્રાંત ઓકે પ્રાંત એટલે કે રાજ્યની અંદર શું છે તો વિધાન પરિષદ છે શું છે વિધાન પરિષદ તો અહીંયા જે કાયદાકીય પરિષદ છે આ અને વિધાન પરિષદ આ બંનેની સંખ્યાની અંદર શું કરવામાં આવ્યો વધારો કરવામાં આવ્યો જેથી વધારે ભારતીયોને લઈ શકાય કારણ કે અહીંયા જો આંદોલન થયા છે તો આંદોલનને શાંત કરવા માટે કંઈક તો કરવું પડશે તો અહીંયા શું કરવામાં આવ્યું જે કાયદાકીય પરિષદ છે એની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો અને જે પ્રાંતોની અંદર વિધાન પરિષદ છે એની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો વિધાન પરિષદમાં કેટલો વધારો થયો એ ઇમ્પોર્ટન્ટ નથી પણ જે કાયદાકીય પરિષદ છે જેની સંખ્યા કેટલી હતી 16 હતી માત્ર 16 હતી હવે એ 16 થી વધારીને ડાયરેક્ટ શું કરી દીધી સાઇન્ડ કરી દીધી કેટલી સાઇન્ડ
જેથી વધારે ભારતીયો એની અંદર એડ થઈ શકે અને જે આંદોલન છે એ ધીમે ધીમે શાંત થઈ જાય. તો આ યાદ રાખીશું. પરંતુ એમાં અંગ્રેજોની સત્તાવાર બહુમતી હોવી જોઈએ, પરંતુ પ્રાંતમાં સત્તાવાર બહુમતી સ્વીકારાય. હવે અહીંયા શું કીધું, જો કે અહીંયા જે 60 લોકો છે, આ 60 લોકોની અંદર અંગ્રેજો પણ હશે સાથે સાથે ભારતીયો પણ હશે. પણ એવું કહેવામાં આવ્યું કે ક્યારે પણ બહુમતી ભારતીયોની નહીં હોય, મતલબ કે 60 છે એમાંથી 31 તો શું હશે, અંગ્રેજો હશે, હશે ને અંગ્રેજ. મેક્સિમમ જે ભારતીયો હશે એ 29 લઈશું, 29 થી વધારે નહીં લઈએ. ઓકે, 60 છે, 60 એમાંથી હંમેશા જે બહુમતી છે એ અંગ્રેજોની બની રહેવી જોઈએ, ક્યારે પણ ભારતીયો છે એ અંગ્રેજોથી વધારે ન થવા જોઈએ. એટલે કે મેક્સિમમ જે લેવાના છે ભારતીયોને એ 29 લેવાના છે. ઓકે, અને 31 છે એ શું હશે, અંગ્રેજો હશે. મતલબ કે એવું નહીં કે 29 અને 31 આ રીતના ડિવાઈડ થઈ ગયું, ખાલી એટલું કહેવામાં આવ્યું કે બહુમતી છે એ અંગ્રેજોની જળવાઈ રહેવી જોઈએ. એવું પણ હોઈ શકે કે ભાઈ અહીંયા સમજી લો કે 27 છે અને આ કેટલા થયા, તો 33 થયા. તો આવું પણ ચાલે કે અંગ્રેજો છે 33 રહેવા જોઈએ અને 27 ભારતીય રહેવા જોઈએ. આ જે આંકડો છે અંગ્રેજોનો એ વધુ હોવો જોઈએ. ઓકે, આવું કઈ જગ્યાએ, કાયદાકીય પરિષદ છે સેન્ટરમાં, ત્યાં. વિધાન પરિષદની અંદર ચાલશે. અહીંયા એક છૂટ આપી કે તમે વિધાન પરિષદની અંદર, જે પ્રાંતોની અંદર વિધાન પરિષદ છે, ત્યાં તમારા ભારતીયો વધારે હશે અને અંગ્રેજો ઓછા હશે તો ચાલશે, મતલબ કે એવું થતું હશે તો વાંધો નહીં. ઓકે, પરંતુ જે કેન્દ્રમાં કાયદાકીય પરિષદ છે એમાં સત્તાવાર જે બહુમતી છે એ અંગ્રેજોની જળવાઈ રહેવી જોઈએ, આ નિયમમાં એવું કહેવા માંગે છે. જો પરંતુ પ્રાંતમાં સત્તાવાર બહુમતી સ્વીકારાય, ઓકે, ત્યાં સ્વીકારી લીધું કે ભાઈ ભારતીય વધારે હશે તો ચાલશે, પરંતુ જે કેન્દ્ર છે ત્યાં સત્તાવાર બહુમતી અંગ્રેજોની હોવી જોઈએ. આગળ વાત કરીએ ચૂંટણીના આધાર પર મુસ્લિમો માટે. જો અહીંયા તમે જુઓ કે હિન્દુ અને મુસ્લિમોની અંદર ભાગલા પાડવાનું એમને ચાલુ કર્યું, કારણ કે એ જો અહીંયા ભેગા થઈને લડતા હતા અંગ્રેજો વિરુદ્ધ, તો એમને ખ્યાલ આવ્યો કે અમે પહેલા અને આ બંનેને અલગ કરવા પડશે, હિન્દુ અને મુસ્લિમોને અલગ કરવા પડશે. હવે એમની જે કાયદાકીય પરિષદ છે એમને કઈ રીતના લેવાનું છે, એમાં ભારતીયોને લેવાના છે, કઈ રીતના લેવાના છે, આગળ આપણે વાત કરી ચૂંટણી દ્વારા, કઈ રીતના, ચૂંટણી દ્વારા. તો અહીંયા એમને શું કર્યું ખબર છે, કે એવું કહી દીધું કે જે મુસ્લિમો છે, ખાલી ને ખાલી જે મુસ્લિમો છે, એમની સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી. એટલે કે એમની જે ચૂંટણી છે એ સાંપ્રદાયિક રીતના થશે. હવે સાંપ્રદાયિકનો મતલબ શું, મતલબ કે જે મુસલમાનોની ચૂંટણી થશે એની અંદર જે વ્યક્તિ ઉભો રહેશે એ પણ મુસલમાન હશે અને જે વોટ આપશે એ પણ મુસલમાન હશે. મતલબ કે હિન્દુઓ છે એ આની અંદર વોટ નહીં આપે. જો કઈ રીતના એમને શું કર્યું ખબર છે, કે અહીંયા બે વસ્તુ હતી, હિન્દુઓ અને મુસ્લિમો હતા, તો અહીંયા હિન્દુ ઉમેદવાર હશે, અમે રાજકીય સોરી જે કાયદાકીય પરિષદ છે એની અંદર ઉભો રહેવા માટે જે હિન્દુ વ્યક્તિ હશે તો એમાં વોટ કોણ આપશે, ખાલી ને ખાલી હિન્દુ લોકો આપશે. મુસ્લિમ વ્યક્તિ ઉભો રહેશે તો એમાં ખાલી ને ખાલી કોણ વોટ આપશે, મુસ્લિમ વ્યક્તિ વોટ આપશે. ઓકે, તો જે હિન્દુ વ્યક્તિ ઉભો રહે તો એમાં હિન્દુનો જ ખાલી મતલબ કે વોટ આપવાનું, મુસ્લિમ વ્યક્તિ ઉભો રહે તો ખાલી ને ખાલી મુસ્લિમને જ વોટ આપવાનું. તો આને શું કહેવામાં આવે, સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ ચૂંટણી કહેવામાં આવે છે. અને આ વસ્તુ કોણ લાવ્યું, તો એ લાવ્યું હતું લોર્ડ મિન્ટો. અને લોર્ડ મિન્ટો કોણ હતા, એ સમયના વાઇસરોય હતા. તો લોર્ડ મિન્ટોને એટલા માટે સાંપ્રદાયિક ચૂંટણીના પિતા કહેવામાં આવે છે. આ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કે કોણે સાંપ્રદાયિક ચૂંટણીના પિતા કહેવામાં આવે છે, તો લોર્ડ મિન્ટોને કહેવામાં આવે છે. એટલે કે મુસલમાન વ્યક્તિ જો કોઈ ઊભો રહેશે આ ચૂંટણીની અંદર તો વોટ પણ ખાલી ને ખાલી મુસલમાન વ્યક્તિ જ આપશે, હિન્દુ નહીં આપે. તો એનાથી શું થયું એ તમે વિચાર કરી શકો કે હિન્દુ અને મુસલમાનોને જે ભેગા જ ના થવા દીધા, કારણ કે જ્યારે ચૂંટણી થતી હોય એમાં મુસલમાનો હોય તો ખાલી ને ખાલી મુસ્લિમ લોકો જશે, હિન્દુની ચૂંટણી હોય ત્યારે ખાલી ને ખાલી હિન્દુ લોકો જશે. તો જે મુસલમાનો અને હિન્દુ છે એ ક્યારેય પણ ભેગા થશે નહીં. તો એમના પાછળનું જે કારણ હતું, આવું આ ચૂંટણી લાવવા પાછળનું કારણ એમને અલગ કરવાનું હતું. ક્લિયર? બીજી વસ્તુ, પહેલી વખત કંઈક એવી ઘટના થાય છે જે તમારે યાદ રાખવાની છે, કે અત્યાર સુધી શું થતું હતું કે એમની જે કાયદાકીય પરિષદ છે એની અંદર જ ભારતીયોને લેતા હતા, પણ પહેલી વખત આ અધિનિયમ મુજબ પહેલી વખત એમની જે કારોબારી કાઉન્સિલ છે, જેને એક્ઝિક્યુટિવ અથવા તો એમનું મંત્રીમંડળ કહીએ છીએ, એની અંદર પ્રથમવાર ભારતીય વ્યક્તિને સ્થાન મળ્યું. અને પહેલી વખત જે એમની કારોબારી જે એક્ઝિક્યુટિવ એમનું મંત્રીમંડળની અંદર સ્થાન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ હોય તો એ છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા, જે તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો. તો મોસ્ટ 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 આઈએમ્પી ક્વેશ્ચન કે કયા ભારતીયને
સૌથી પહેલી વખત એમની કારોબારી પરિષદની અંદર સ્થાન મળ્યું તો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાને મળ્યું છે. ઓકે, તો આઈ હોપ સો આ અધિનિયમ બધાને ક્લિયર હશે. આ અધિનિયમમાંથી ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે યાદ રાખવાની છે. કેન્દ્રીય કાયદાકીય પરિષદ છે એની સંખ્યા 16 થી 60 કરવામાં આવી. બીજી વસ્તુ, સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી લોર્ડ મિન્ટો દ્વારા, જેમાં મુસ્લિમોને અલગ કરવામાં આવ્યા. બીજી વસ્તુ કે જે કારોબારી પરિષદ છે એની અંદર સૌથી પહેલી વખત ભારતીયને એડ કરવામાં આવ્યો અને એ વ્યક્તિ હતા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. તો માર્લે મિન્ટો જે સુધારો છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. એના પછી જે નેક્સ્ટ જે અધિનિયમ આવે છે એ આવે છે ભારતીય શાસન અધિનિયમ 1919, જેને મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડ કોણ હતા? તો એ જ રીતના આગળ જે આપણે જોયું એમ મોન્ટેગ્યુ કોણ હતા, તો મોન્ટેગ્યુ હતા હિન્દ સચિવ, એટલે કે SOS સેક્રેટરી ઓફ સ્ટેટ હતા. કોણ હતા? SOS સેક્રેટરી ઓફ સ્ટેટ, જેને આપણે હિન્દ સચિવ પણ કહેવામાં આવે છે. અને ચેમ્સફર્ડ કોણ હતા? એ સમયના વાઇસરોય હતા. એટલા માટે આ અધિનિયમને મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, હવે ભારતીય શાસન અધિનિયમ 1919 એની અંદર શું લખેલું છે એ આપણે જોઈએ. તો એનો ઉપદેશ પહેલા તો શું હતો, શું કરવા લાવવામાં આવ્યો? તો ભારતમાં જવાબદાર સરકારની ક્રમિક સ્થાપના કરવા માટે. કારણ કે અહીંયા તમે જુઓ કે ભારતના લોકો છે એ ધીમે ધીમે એમની કારોબારી અને કાયદાકીય પરિષદની અંદર ધીમે ધીમે શું કરવામાં આવ્યા છે, એડ કરવામાં આવ્યા છે. તો એમને હેન્ડલ કરવા માટે કોઈક એક વસ્તુ તો જોઈએ ને, કારણ કે હેન્ડલ કરવાની છે. હવે સિમ્પલ વસ્તુ છે કે અત્યારે તમે જુઓ કે મામલતદાર બનવું છે, IAS બનવું છે, IPS બનવું છે, તો એ બધાને ચૂંટવા માટે કંઈક પરિષદ તો જોઈએ ને કે જે એ લોકોને હેન્ડલ કરશે, એમની ચૂંટણી કરાવશે. અત્યારે પરીક્ષા લેવાય છે, એ વખતે ચૂંટણી હતી. તો એમ અત્યારે જેમ કે અહીંયા પરીક્ષા લાય છે, પરીક્ષાનો રિઝલ્ટ ડિક્લેર કરે છે અને એમને પછી IPS IAS નો હોદ્દો આપે છે. તો એના માટે એક આયોગની જરૂર હોય. તો એને હેન્ડલ કરવા માટે જ, મતલબ કે એ બધી વસ્તુ જે હવે ધીમે ધીમે ભારતીયોને એડ થયા છે, તો એમને હેન્ડલ કરવા માટે જ આ ભારતીય શાસન અધિનિયમ, કારણ કે હવે ભારતીય લોકો એડ થયા છે તો ભારતીયોનું શાસન થવા માંડ્યું છે, તો ભારતીય શાસન અધિનિયમ 1919 લાવવા માંડ્યો. ચલો આની વાત કરીએ. સૌથી પહેલું કામ થાય છે કે કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોને અલગ અલગ કરી. યાદ રાખો જે અત્યારે તમે છે કે કેન્દ્ર છે, કેન્દ્રના અલગ વિષયો છે, રાજ્યના પણ અલગ વિષયો છે, અને અમુક એવા વિષયો છે જેની અંદર કેન્દ્ર અને રાજ્ય બંને ભેગા મળીને કાયદો બનાવી શકે. તો એ જ રીતના આ અધિનિયમમાં પણ એવું થયું કે જે કેન્દ્રીય અને પ્રાંતીય છે એમના વિષયોને પહેલી વખત અલગ અલગ કરવામાં આવ્યા. અત્યાર સુધી કેન્દ્ર અને પ્રાંત આ બંને અલગ અલગ તો હતું, પણ જે કાયદા હતા એને ક્લેરી, મતલબ કે જે વસ્તુઓ હતી, જે વિષયો હતા એને ક્લેરિફાઈ નતા કરવામાં આવ્યા કે કયા વિષયો ઉપર. ખાલી ને ખાલી કહેવાય કે રાજ્ય છે એ પોતાનો કાયદો બનાવી શકશે, ખાલી ને ખાલી કેન્દ્ર છે એ આ વિષયો ઉપર બનાવી શકશે, તો આવું ક્લેરિફાઈ નહોતું. પણ આ અધિનિયમ મુજબ કેન્દ્ર અને પ્રાંત આ બંનેને અલગ અલગ વિષયો આપવામાં આવ્યા. કેન્દ્રીય નિયંત્રણ થોડું હળવું કરવામાં આવે, જેનાથી શું થયું, જે કેન્દ્રનું જે નિયંત્રણ છે એ હળવું કરવામાં આવે, જેથી પ્રાંતો છે, જે રાજ્યો છે, એ પોતાની રીતના પોતાના રાજ્યની અંદર શાસન કરી શકે. આગળ વાત કરે તો વાઇસરોયની જે કારોબારી પરિષદ છે એની અંદર કેટલા હતા, કેટલા હતા? તો 6 સભ્યોમાંથી 3 ભારતીય હશે. એમના જે સભ્યો હતા એમાં 5 હતા, પછીથી 1 એડ કરવામાં આવ્યો, કમાન્ડર એન ચીફ. ઓકે, જે કારોબારી પરિષદ છે એની અંદર પહેલા 4 હતા, પછી મેં તમને કીધું હતું એક ફાઇનાન્સ મિનિસ્ટર એડ કરવામાં આવ્યો, પછી એક કમાન્ડર એન ચીફ. તો આ રીતના વાઇસરોયની જે કારોબારી પરિષદ છે એમાં જે 6 સભ્યો છે, આ 6 સભ્યોમાંથી 3 ભારતીય હશે. ઓકે, આવું લખવામાં આવ્યું, મતલબ કે આવું કહેવામાં આવ્યું કે અમારી જે કારોબારી સભ્ય જે પરિષદ છે, જે મંત્રીમંડળ છે, એમાંથી 6 માંથી 3 છે એ તમારા ભારતીય હશે તો ચાલશે, મેક્સિમમ 3 થી વધારે નહીં. પરંતુ જે કમાન્ડર એન ચીફ હશે એ ભારતીય નહીં હોય. શું કીધું? જો કે 6 સભ્યો છે એમાંથી 3 ભારતીય હશે તો ચાલશે, 3 થી વધારે તો નહીં જ, મેક્સિમમ 3, કારણ કે 3 અંગ્રેજ અને 3 ભારતીય આવતો રહેવું જોઈએ. પરંતુ જે કમાન્ડર એન ચીફ છે એ કમાન્ડર ચીફ હંમેશા અંગ્રેજ જ રહેશે, ભારતીય રહેશે નહીં. આગળ વાત કરીએ, શીખ, ભારતીય ખ્રિસ્તી, એંગ્લો ઇન્ડિયન અને યુરોપિયનનું અલગ મતદાન શરૂ થયું. હવે જો કે આ મોર્લે મિન્ટોએ જે વસ્તુ કરી હતી, મોર્લે મિન્ટોએ શું કર્યું હતું કે જે મુસ્લિમો છે એમને અલગ કરી નાખ્યા. બીજા બધા ભેગા હતા, હિન્દુઓની અંદર ખ્રિસ્તીઓ પણ હતા, એ બધાની એક જ ચૂંટણી ચાલતી હતી, ખાલી મુસ્લિમોને અલગ કરીને મુસ્લિમોની અલગ ચૂંટણી કરાઈ હતી. અને એ જ વસ્તુ આ મોન્ટેગ્યુ ચેમ્સફર્ડે જોયું
કે આ તો સક્સેસ વસ્તુ છે, મતલબ કે જે એનો જે અલગ કર્યું હતું એનું રિઝલ્ટ એમને મળ્યું હતું કે મુસ્લિમોને અલગ કર્યા તો એમની વચ્ચે જે અંદરો અંદર જે તકરારો છે એ શરૂ થઈ ગઈ હતી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે. તો આ બધી વસ્તુ આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડે જોઈ હતી, એનું રિઝલ્ટ જોયું હતું કે અલગ અલગ કર ઓકે તો એ જે આંદોલન છે એ ધીમે ધીમે મતલબ કે ઓછું થશે, આંદોલન થતું જ નથી. તો એમને શું કર્યું કે જે હિન્દુ હતા એ હિન્દુઓની જે અલગ ચૂંટણી થતી હતી એની અંદર શીખ પણ હતા, ખ્રિસ્તી પણ હતા, એંગ્લો ઇન્ડિયન પણ હતા, યુરોપિયન હતા, તો એમને પણ અલગ અલગ કરી નાખ્યા. શું કરી દીધું કે હવે ખ્રિસ્તીનું અલગ ચૂંટણી થશે, એટલે કે ખ્રિસ્તી વ્યક્તિ ઉભો રહેશે તો એમાં મત પણ ખ્રિસ્તી આપશે, ભારતીય ખ્રિસ્તી સોરી કોઈ શીખ વ્યક્તિ ઉભો રહેશે તો એમાં મત પણ કોણ આપશે, ખાલી ને ખાલી શીખ આપશે. એંગ્લો ઇન્ડિયન ઉભો રહેશે તો એમાં એંગ્લો ઇન્ડિયન મત આપશે, યુરોપિયન છે એમને અલગ કરી નાખ્યા. તો ધીમે ધીમે જે આગળ મુસ્લિમોને અલગ કર્યા હતા એનું રિઝલ્ટ મળ્યું, એટલા માટે હિન્દુ શીખ ખ્રિસ્તી એંગ્લો ઇન્ડિયન યુરોપ બધાને અલગ અલગ કરી દીધા અને બધાનું અલગ અલગ મતદાન થશે એવું શરૂઆત કરી નાખી. બીજી વસ્તુ મોસ્ટ આઈએમપી વસ્તુ 1926 1926માં જાહેર સેવાઓ માટે કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના કરી. શેની સ્થાપના કરી? CPSC, કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના કરી, જે આગળ જતા અત્યારે શું બની ગયું છે? UPSC બની ગયું છે. કારણ કે હવે ભારતીયોને અંદર એડ કરવાના છે, ઓકે, તો એમ તો બધા ભારતીયો તૈયાર થઈ જાય કે હું અંદર થવું, એડ હું થવું, તો એના માટે એને હેન્ડલ કરવા માટે એને ચૂંટણી કરવા માટે સ્પેશિયલ એક બોડી બનાવવામાં આવી CPSC ના નામથી, જે આજે આપણે UPSC કહીએ છીએ, ઓકે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જે અત્યારે IPS હોય કે મામલતદાર હોય કે UPSC કક્ષાની જે પણ એક્ઝામો થતી હોય એને હેન્ડલ કરે છે. ઓકે, તો આ મોસ્ટ IMP છે, પૂછાઈ ગયેલો એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે કે UPSC ને અંગ્રેજો સમય ઓકે કયા નામથી ઓળખવામાં આવતી હતી? તો કેન્દ્રીય જાહેર સેવા આયોગના નામથી ઓળખવામાં આવતી હતી. શું? કેન્દ્રીય જાહેર સેવા આયોગના નામથી ઓળખવામાં આવતી હતી એ સમય. કયા અધિનિયમમાં લાવવામાં આવી? તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાની અંદર લાવવામાં આવી. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે આ જ અધિનિયમની બે મોસ્ટ IMP વસ્તુ જે હું તમને ચાર્ટ દ્વારા સમજાવું છું. અહીંયા તમે જુઓ કે બે વસ્તુ બીજી મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાની અંદર થઈ, જે હું તમને ચાર્ટથી સમજાવું છું જેથી તમે પ્રોપરલી સમજી શકો. સૌથી પહેલા આ બાજુ આવી જાઓ, જે પ્રાંતીય વિષયો હતા એને બે ભાગની અંદર વહેંચવામાં આવ્યા. કેન્દ્રના વિષયો અલગ હતા અને રાજ્યના વિષયો અલગ હતા, એ મેં તમને કહી દીધું, ભાઈ કેન્દ્રમાં અલગ વિષયો અને રાજ્યમાં અલગ વિષયો. હવે રાજ્યના જે વિષયો છે ને એને પણ બે ભાગની અંદર વિભાજિત કરી નાખ્યા, અને જે વિભાજિત કર્યા એને કહેવામાં આવે છે ડાયર્કી પ્રથા, મતલબ કે ડાયર્કી સિસ્ટમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? યાદ રાખજો, ડાયર્કી સિસ્ટમ. એક્ઝામની અંદર પૂછાઈ ગયો કે ડાયર્કી સિસ્ટમ છે એ કયા અધિનિયમમાં લાવવામાં આવી? તો 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમની અંદર. તો ડાયર્કી પ્રથાની અંદર જે પ્રાંતીય વિષયો છે એને બે ભાગની અંદર ડિવાઇડ કરી દીધા. પહેલો ભાગ હશે હસ્તાંતરિત વિષય અને બીજો હશે અનામત વિષય. હવે હસ્તાંતરિત વિષય શું છે અને અનામત વિષય શું છે એ આપણે સમજીએ. હસ્તાંતરિત વિષયનો મતલબ શું થાય કે જે પ્રાંતની વિધાનસભા હતી ને વિધાનસભા, આ વિધાનસભા જે વિષયો ઉપર કાયદો બનાવી શકે, જે વિષયો ઉપર કાયદો બનાવી શકે અને એ જે કાયદો બનાવે એ ત્યાંના જે ગવર્નર હોય એને માનવો પડે. સિમ્પલ વસ્તુ છે કે અત્યારે જે સંસદ છે એ સંસદ કઈ કાયદો બનાવે છે તો વીટો પાવર મળેલો છે, યસ, પણ એજ ઓફ નાવ, મતલબ કે તમે નોર્મલ કન્ડિશનની અંદર જુઓ તો એ રાષ્ટ્રપતિને મોસ્ટ ઓફ ધ કેસની અંદર સ્વીકારવો પડે છે. તો શિક્ષા છે, કૃષિ છે, સ્વાસ્થ્ય છે, જેની અંદર શું કહેવાય છે કે જે વિધાન પરિષદ હતી તો વિધાન પરિષદ જે પણ કાયદો બનાવશે એની અંદર ગવર્નર, એ વખતે કોઈ એવી કહેવાય કે જે સિસ્ટમ હતી વીટો વાળી સિસ્ટમ નથી, તો એ ગવર્નરને સ્વીકારવી પડતી હતી. પરંતુ અનામત વિષય એટલે શું કે એવા વિષયો જેની અંદર વિધાન પરિષદ કોઈ કાયદો બનાવશે તો એને ગવર્નર સ્વીકારે પણ ખરા અને ન પણ સ્વીકારે, એટલે કે સમજી લો કે અનામત વિષય એટલે કે વીટો પાવર છે. કોનો? ગવર્નરનો વીટો પાવર મળી ગયો કે કોઈ જેલને લગતી કોઈ બાબત હોય, કોઈ પોલીસને લગતી છે, કોઈ ન્યાયને લગતી કોઈ બાબતો હોય અને એના ઉપર જો કોઈ કાયદો બનાવે તો ગવર્નરને માનવા માટે બંધાયેલા નથી, મતલબ કે ગવર્નરને ના માનવો હોય તો ડાયરેક્ટ એ શું કરી દેશે? ના પાડી દેશે, એટલે કે જેને શું કહેવામાં આવે? અનામત વિષય કહેવામાં આવે. તો આ જે પ્રથા હતી એને કહેવામાં આવે છે ડાયર્કી પ્રથા. શું કહેવામાં આવે છે? ડાયર્કી પ્રથા, જે તમે એ જોઈ શકો છો. આ યાદ રાખજો, આ જે ડાયર્કી શબ્દ છે ને એ ગ્રીક શબ્દ છે. શું થાય છે? ડાયર્કી. તો આને શું કહીએ? બેવડી પ્રથા. ઓકે, બેવડી પ્રથા તમે કહી શકો છો ડાયર્કીનો આ રીતના મતલબ કાઢીએ તો. અને આ શબ્દ કેવો છે?
ग्रीक शब्द है, केवो छे ग्रीक शब्द, क्लियर। तो एग्जाम नी अंदर पूछा जाए कि भाई डायर की जे प्रथा छे जे प्रांतीय विषयों ने अलग अलग करवानी ए क्या अधिनियम में थी, तो अधिनियम 1919 नी अंदर हती। बीजी एक वस्तु लावामां आवी कि आ साथे केन्द्रनी अंदर द्विगृहीय व्यवस्था दाखल थई, जे रीतना अत्यारे तमे जोई शको छो लोकसभा ने राज्यसभा छे ने ए वस्तु आ जग्याए बनी छे, मतलब के 1919 मां बनी छे। तो आमां जे धाराकीय परिषद छे ओके एनी अंदर बे भागनी अंदर डिवाइड करवामां आवी, उपलु गृह अने निचलु गृह। धाराकीय नो मतलब तमे समझी शको छो ओके। तो उपलु गृह जेने काउंसिल ऑफ स्टेट कहेवामां आवतुं हतुं, एटले के आजनुं राज्यसभा कही दो ओके, અને નીચલું ગૃહ એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી કહેવામાં આવતું હતું। જો લેજિસ્લેટિવ એસેમ્બલીનું ગુજરાતી કરો તો વિધાનસભા થાય, શું થાય? વિધાનસભા। પણ એ વખતે વિધાનસભા એટલે શું? નીચલું ગૃહ એટલે કે આજનું લોકસભા, આજનું લોકસભા। તો આનું ઇંગ્લિશમાં ના કરતા ઓકે, નકર તમે કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ વિધાનસભા તો ક્યાં છે, રાજ્યની અંદર હોય, અહીંયા કેમ છે? પણ કે ત્યાંની ત્યાર વખતેની વિધાનસભા એટલે ત્યાંનું નીચલું ગૃહ હતું। તો એ વસ્તુ સમજી લો કે લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે એ વખતેનું શું હતું? લોકસભા હતું, અને કાઉન્સિલ ઓફ સ્ટેટ એટલે કે એ વખતેનું શું હતું? રાજ્યસભા હતું। તો આ રીતના બે ભાગની અંદર શું કરવામાં આવ્યા? વિભાજિત કરવામાં આવ્યા, ક્લિયર। તો આ યાદ રાખજો, ધારાકીય એટલે કે શું થાય? કાયદાકીય ઓકે, જે ધારો બનાવતી હોય, કાયદો બનાવતી, એટલે કે તમે સમજી લો કાયદાકીય પરિષદને બે ભાગમાં વિભાજિત કર્યું છે। અત્યાર સુધી કાયદાકીય પરિષદ છે એક જ બોડી હતી, હવે એને બે ભાગમાં ડિવાઈડ કરી દીધું, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ ઓકે। કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવાય છે ઉપલા ગૃહને, અને નીચલા ગૃહને લેજિસ્લેટિવ એસેમ્બલી એ લોકો કહેતા હતા, ક્લિયર। તો આ આપણે યાદ રાખીશું। તો અહીંયા તમે જુઓ કે બે વસ્તુ મહત્વની છે જે મેં તમને પ્રોપરલી કોષ્ટક દ્વારા સમજાવી, જેનાથી તમે માઇન્ડની અંદર તમને ઉતરી જાય। તો 1919 ના જે અધિનિયમ છે એની અંદરથી આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે। ફરીથી રિવાઇઝ કરાવી દઉં છું કે જે કેન્દ્રીય નિયંત્રણ છે એ ઓછું કરવામાં આવ્યું, જે કારોબારી પરિષદ છે એની અંદર ત્રણ સભ્યો ભારતીય હશે એવું કહી દેવામાં આવ્યું, ખ્રિસ્તી ભારતીય શીખ ભારતીય ખ્રિસ્તી એંગ્લો ઇન્ડિયન યુરોપિયન એમનું અલગ અલગ મતદાન કરવામાં આવ્યું, યુપીએસસી ઓકે એટલે કે એ સમયનું શું? કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે સીપીએસસી ની રચના કરવામાં આવી, જે આગળ જતા અત્યારે યુપીએસસી બની છે। તો આ યાદ રાખજો, અને બે વસ્તુ યાદ રાખજો, એમની જે કાયદાકીય પરિષદ છે એને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવી, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, અને ડાયરકી પ્રથા લાવવામાં આવી હતી પ્રાંતીય વિષયોની અંદર ઓકે, એટલે કે હસ્તાંતરિત વિષય અને અનામત વિષય, ક્લિયર। તો આટલી વસ્તુ તમારે 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાની અંદરથી યાદ રાખવાની છે। એના પછી વાત કરીએ 1927, હવે આ જે અધિનિયમ છે એ બનાવ્યો, તમે જો અધિનિયમ બનાવી દીધો, આની અંદર ઘણી બધી સિસ્ટમો લાવવામાં આવી, પણ આ સિસ્ટમ એકચ્યુઅલી પ્રોપરલી વર્ક કરે છે કે નહીં એના જોવા માટે કંઈક તો જોઈએ ને, મતલબ કે જેમ કહેવાય છે ઇન્સ્પેક્શન આવે ને, મતલબ કે તમે કોઈ સરકારી સ્કૂલ હોય તેની અંદર ઇન્સ્પેક્શન આવતું હોય ઓકે, ઇન્સ્પેક્શન આવતું હોય કે ભાઈ સરકારની જે સ્કૂલો છે એમાં પ્રોપરલી ભણાવવામાં આવે છે, ટીચરો ગ્રેજ્યુએટ સારા છે, સારી રીતના ભણાવે છે ઓકે। તો એ જ રીતના આ અધિનિયમ તો બનાવી દીધો 1919 નો, પણ આમાં જે પ્રોપરલી જે વસ્તુઓ છે એ થાય છે કે નહીં એને ઇન્સ્પેક્ટ કરવા માટે બ્રિટિશથી એટલે કે ઇંગ્લેન્ડ દ્વારા એક મિશન મોકલવામાં આવે છે, જેને કહેવામાં આવે છે સાયમન મિશન। આમ જે સાયમન મિશન છે ને એ 10 વર્ષ પછી મોકલવાનું હતું ઓકે, આ 1919 છે એના 10 વર્ષ પછી મોકલવાનું હતું, એટલે કે સમજી લો 1929 ની અંદર આવવું જોઈએ, ક્યારે આવવું જોઈએ? 1929 એટલે કે એના 10 વર્ષ પછી। પણ જે સાયમન મિશન છે એ 2 વર્ષ પહેલા આવી ગયું, એટલે કે 1927 ની અંદર જ બની ગયું ઓકે। આમ કઈ ક્યારે આવવાનું હતું? 1929 આવવાનું હતું, આ જે અધિનિયમ બન્યો એના 10 વર્ષ પછી આવવાનું હતું આનું ઇન્સ્પેક્શન કરવા માટે, પરંતુ 2 વર્ષ પહેલા આવી ગયું। તો અહીંયા તમે જુઓ કે સાયમન મિશન 1927 લખેલું છે, કારણ કે 2 વર્ષ પહેલા બોડી બની ગઈ અને 2 વર્ષ પહેલા જ એ આવી ગયું, ક્લિયર। તો આવ્યું હતું ક્યારે? તો 3 ફેબ્રુઆરી 1928 એટલે કે 2 વર્ષ પહેલા આવ્યું હતું, પણ બન્યું ક્યારે? 1927 ની અંદર, એટલે કે કહેવાય સમજી શકો કે એના 1 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની અંદર બની ગયું હતું। આવ્યું ક્યારે ભારતમાં? તો 1928માં આવ્યું। ચલો વાત કરીએ તો 1919ના અધિનિયમને તપાસવા ઓકે, 1919નો જે અધિનિયમ બન્યો એને તપાસવા અને એની ચકાસણી કરવા માટે ઈસવીસન 1927માં સાયમન કમિશનની રચના કરવામાં આવી, 3 ફેબ્રુઆરી 1928 ના રોજ ઓકે, 3 ફેબ્રુઆરી 1928 ના રોજ એટલે કે એના જસ્ટ 1 વર્ષ પછી સર જોન સાયમનની અધ્યક્ષતામાં, સાથે સાથે બીજા 7 સભ્યો પણ હતા, જે અહીંયા તમે જોઈ શકો છો, આ છે જોન સાયમન।
તો જ્હોન સાયમન, એટલા જ માટે એને સાયમન કમિશન કીધું. તો સર જ્હોન સાયમનની અધ્યક્ષતામાં 7 સભ્યોનું એક મિશન ભારતમાં આવ્યું. હવે સિમ્પલ વસ્તુ છે, હવે ભારત ભારતીયોને તો ટેવ પડી ગઈ હતી કે હવે તમે જે પણ બનાવો એની અંદર ભારતીયો તો જોઈએ, તમે ગમે તે બનાવો એમાં ભારતીયો હોવા જોઈએ, બસ બીજું કંઈ નહીં. ઓકે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કહી દીધું હતું કે તમે જે પણ બોડી બનાવો, જે પણ તમે કંઈક બનાવો ગ્રુપ, એની અંદર અમારે ભારતીયો જોઈએ. ઓકે, તો અહીંયા જે સાયમન કમિશન આવ્યું તો સાયમન કમિશનની અંદર કોઈ ભારતીય તો હતું નહીં, બધા શું હતા, અંગ્રેજો હતા. સાથે 7 સભ્યો અંગ્રેજો હતા, સર જ્હોન સાયમન પણ અંગ્રેજ હતા. તો અહીંયા સિમ્પલ વિરોધ થયો, ભારતની અંદર શું થયો, વિરોધ થયો કે ભાઈ સાયમન કમિશન તમે લાયા, એની અંદર કોઈ ભારતીય તો છે નહીં, તો પહેલા એને ભારતમાં ભારતીય છે એને એડ કરો. ઓકે, તો આપણે તમને ખબર છે કે આના વિરુદ્ધમાં નારા પણ લાગ્યા હતા. ઓકે, ગો સાયમન, ઓકે ગો સાયમન બેક, કે આવા નારા પણ લાગ્યા હતા. આઈ હોપ સો તમને ખબર હશે. તો આ વિરોધ થયો, એમાં કોઈ ભારતીય નહોતો એટલા માટે વિરોધ થયો. તો શું સાહેબ આ સાયમન કમિશન ભારતમાં આવ્યું જ નહીં, વિરોધ થયો એના કારણે? ના, એ આવ્યું પણ ખરા, ભલે વિરોધ થયો એ આવ્યું પણ ખરા, એને ચકાસણી પણ કરી અને 1930 માં રિપોર્ટ પણ આપ્યો. ઓકે, એ આવ્યો પણ ખરા, 1930 માં એમને રિપોર્ટ પણ આપ્યો. એટલે કે એવું ના સમજતા કે ભાઈ જે આંદોલન થયું એના કારણે સાયમન કમિશન આવ્યું જ નહીં, આવ્યું અને 1930 માં એને રિપોર્ટ પોતાનો અહેવાલ પણ કર્યો હતો. પણ યાદ રાખજો સાયમન કમિશન ક્યારે આવ્યું હતું એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બન્યું 1927 માં, આવ્યું હતું 1928 માં, 3 ફેબ્રુઆરી 1928 માં. હવે અહીંયા સિમ્પલ વસ્તુ, આંદોલન થયા પાછળ શું થયા, આંદોલન થયા. હવે આંદોલન થયા એટલે પ્રોપરલી અંગ્રેજોને ખ્યાલ આવ્યો ભાઈ આમની માંગણી શું છે. તો એ માંગણીને પ્રોપરલી સમજવા માટે અહીંયા એક વસ્તુની સ્ટાર્ટ એક વસ્તુ સ્ટાર્ટ કરવામાં આવે છે, ગોળમેજી પરિષદ. આ ગોળમેજી પરિષદનો મતલબ ઇંગ્લિશમાં કરીએ તો રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થાય. ભાઈ એક ટેબલ હોય, ઓકે, જેની અંદર ભારતીયો પણ બેઠેલા હશે, અંગ્રેજો પણ બેઠેલા હશે. ઓકે, તો આને કહેવાય ગોળમેજી પરિષદ, ગુજરાતીમાં કરીએ તો ગોળમેજી પરિષદ, એટલે કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, જેની અંદર ભારતીયો અને અંગ્રેજો સાથે બેઠેલા હોય. ભારતીયોને કંઈ તકલીફ હોય તો એ કોને કહેશે, તો અંગ્રેજોને કહેશે, અંગ્રેજો એને સાંભળશે, પોસિબલ હશે તો એને સોલ્વ કરવાનો ટ્રાય કરશે. ઓકે, તમારે નીચે કોમેન્ટ કરવાનું છે કે સાહેબ ગાંધીજી છે એ કઈ ગોળમેજી પરિષદની અંદર ગયા હતા, ત્રણ થઈ હતી, ત્રણ એમાંથી કઈ ગોળમેજી પરિષદની અંદર ગાંધીજી ગયા હતા, અને એવા વ્યક્તિનું નામ આપો જે ત્રણે ત્રણ ગોળમેજી પરિષદની અંદર ગયા હોય. ક્લિયર, ગાંધીજી એક જ પરિષદની અંદર ગયા હતા, કઈ એ તમારે કોમેન્ટ કરવાનો છે. અને એ હું તમને આગળ આવશે એટલે હું કહી દઈશ. અને બીજી વસ્તુ કે કયા એવા વ્યક્તિ જે ત્રણે ત્રણની અંદર ગોળમેજી પરિષદની અંદર ગયા હતા. ક્લિયર, તો આ હતું આપણું સાયમન કમિશન. ઓકે, હવે નેક્સ્ટ શું આવશે, તો એના પછી આવશે નેહરુ રિપોર્ટ, જે આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે જોઈશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોવાનું છે એ પણ હું તમને કહી દઉં. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાયમન કમિશન ઊંધી જોયું, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભારત શાસન અધિનિયમ 1935, ઓગસ્ટ પ્રસ્તાવ, ક્રિપ્સ મિશન, કેબિનેટ મિશન અને માઉન્ટ બેટન યોજનાની આપણે વાત કરીશું. અને અહીંયા એક વસ્તુ આવશે નેહરુ રિપોર્ટ, ઓકે, એની પણ આપણે વાત કરીશું, જેથી પછી 1947માં આ બધી પતી જાય, દેશ આઝાદ થઈ જાય, એના પછી આપણે સિમ્પલ આપણું જે બંધારણ છે એને પ્રોપરલી સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, જેનાથી તમારે થોડું ઇન્ડિયન હિસ્ટ્રી પણ અહીંયા પાકું થઈ જાય. તો આઈ હોપ સો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે, તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.